આચાર્ય શ્રી મહાશ્રવણજીની સુરતમાં પધરામણી. સુરતના સિટી લાઇટ ખાતેથી સંયમ વિહાર રેલીનું આયોજન કરાયું હતું. ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં આચાર્ય મહાશ્રવણજીનો ચાતુર્માસ પ્રવેશ. આચાર્ય મહાશ્રવણ પ્રવાસ વ્યવસ્થા સમિતિ દ્વારા આયોજન કરાયું છે. 21 વર્ષ બાદ ફરી મહાશ્રવણજીની સુરતમાં પધરામણી થઈ છે. 50 વર્ષ પૂર્ણ કરી દીક્ષાના 51મા વર્ષમાં શ્રવણજીનો પ્રવેશ. 56,000 કિલોમીટરથી વધુ પગપાળા પ્રવાસ તેઓએ કર્યો છે. સંયમ વિહાર રેલીમાં હજારો જૈન સમાજના લોકો જોડાયા હતા. રેલીમાં સ્વચ્છતાનો સંદેશ પણ પાઠવવામાં આવ્યો. માસ નિમિત્તે આચાર્ય શ્રી મહાશ્રવણજીની પધરામણી સુરતમાં થઈ છે અને તેમના સ્વાગત માટે જે સંયમ વિહાર રેલીનું આયોજન છે તે સુરત ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત જૈન સમાજના લોકો અહીં મોટી સંખ્યામાં જોડાયા છે. જોઈ શકાય છે, સુરતના સિટી લાઇટ ખાતેથી નીકળેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં જે જૈન સમાજના જે લોકો છે તે જોડાયા છે અને જે આચાર્ય શ્રી મહાશ્રવણજીનું જે ઉત્સાહભેર રીતે સ્વાગત છે તે અહીં કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જૈન સમાજની અંદર અતિ મહત્વપૂર્ણ ગણાતા એવા ચાતુર્માસ પર્વ નિમિત્તે તેઓની આ પધરામણી થઈ છે અને ખાસ કરીને સુરતના સિટી લાઇટ વિસ્તારમાંથી આ જે સંયમ વિહાર રેલી પ્રસ્થાન થઈ છે, જે મહાવીર કોલેજ મુકામે છે, તે સંપન્ન થવાની છે. ચાતુર્માસ પર્વ એ જૈન સમાજમાં ઘણો અતિ મહત્વનો પર્વ ગણવામાં આવે છે અને તે જ કારણ છે કે જ્યારે આચાર્ય મહાશ્રવણજી જ્યારે આજરોજ જે આ સંયમ રેલીમાં જોડાયા છે ત્યારે આ સંયમ રેલીની અંદર એક સંદેશો પણ સ્વચ્છતાનો છે તે પાઠવવામાં આવ્યો છે. ખાસ કેમેરામેનને કહીશ કે જે બોર્ડર હોર્ડિંગ્સ બતાવી કે જ્યાં સુરત ચાતુર્માસ 2024નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ પ્રસંગે સંયમ રેલી છે તે યોજવામાં આવી હતી. અભિનંદન આર્યબ્રહ્મ નામની આ રેલી કાઢવામાં આવી હતી. સંયમ વિહાર રેલીની અંદર જૈન સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં જોડાયા હતા અને જ્યારે આચાર્ય મહાશ્રવણજીની પધરામણી થઈ છે ત્યારે જૈન સમાજ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત પણ છે તે સુરત મુકામે કરવામાં આવ્યું છે. કેમેરામેન અક્ષય વાડેર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.